चोइस કલાકની વિશેષ રજૂઆત મતના મહાસંગ્રામમાં આજે આપણે પહોંચ્યા છીએ મોરબી બેઠક ઉપર અને મોરબીમાં વાત કરીશું ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો આપણી સાથે છે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતિભાઈ પણ છે તેમની સાથે પણ વાત કરીશું તેઓ સતત અહીંયાથી 5 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને 6ઠી વખત ચૂંટણી લડી રહ્યા છે બંને પક્ષો તરફથી તેમના આગેવાનો પણ હાજર છે સૌથી પહેલા બ્રિજેશભાઈથી શરૂઆત કરીએ બ્રિજેશભાઈ તમે અહીંયા પૂર્વ ધારાસભ્ય હતા અને રાજીનામું આપ્યું કયા કામો થયા જેના આધારે તમે મત માગવા પબ્લિકની વચ્ચે જઈ રહ્યા છો સૌથી પહેલા તો મોરબીના આંગણે જી 24 કલાક અને બ્રિજેશ દોશીનું હું સ્વાગત કરું છું ભારતીય જનતા પક્ષ એ વિકાસને વરેલો પક્ષ છે અને વિકાસની વણથંભી વણઝારને આગે ધપાવવા માટે અમે કટિબદ્ધ છીએ પ્રતિબદ્ધ છીએ અને જે કોઈ કાર્યો કર્યા છે એ ભારતીય જનતા પક્ષ થકી થયા છે અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પક્ષ વધુ સારી રીતે મોરબીના જે કોઈ પ્રશ્નો છે એને ઉકેલશે એવા તમે કયા એવા બે કામ છે કે જે લઈને 2.5 વર્ષમાં તમે જે કામ કરી લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યા છો આપ જોઈ શકો છો કે મોરબી માળિયાના એક જાગૃત ધારાસભ્ય તરીકે મારો વાણી વ્યવહાર અને સરકાર સાથેના મારા સંબંધો હું કોઈ પણ જગ્યાએ જાઉં સચિવ પાસે જાઉં મંત્રીશ્રી પાસે જાઉં નાયબ મુખ્યમંત્રીશ્રી પાસે જાઉં કે મુખ્યમંત્રીશ્રી પાસે જાઉં તો મારા મત વિસ્તારના જે કામો છે એ કામોને જસ્ટિફિકેશન આપીને એમાં ઊંડા ઉતરીને એ કામોનો ઉકેલ આવે એ દિશામાં એને સંમત કરવા માટે મારા પ્રયાસો રહ્યા છે અને ભૂતકાળમાં મેં અનેક કામો આ વિસ્તારમાં કરેલા છે મેં મારા મોરબી માળિયા વિસ્તારમાં અંદાજે 365થી વધારે કરોડના કામો આ વિસ્તારમાં કર્યા છે 365થી વધુ કરોડના કામો કર્યા છે જયંતિભાઈ તમે ચૂંટણી લડી રહ્યા છો પહેલા પણ તમે લડી ચૂક્યા છો 5 વાર આ વખતે તમારા જે જૂના સાથી ભાજપમાં જતા રહ્યા કહે છે વિકાસના કામો 365 કરોડના વિકાસના કામો આ વિસ્તારમાં આવ્યા છે મોરબી માળિયાની અંદર વિકાસ કોઈ જાતનો થયો નથી અમે કાલે જે પ્રવાસમાં ગયા હતા કે મોરબીનો ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાય મોરબી જેતપર રોડ આંખ ઉઘડે નહીં એવી દશા છે કમરને કેર તૂટી જાય પણ એવી દશા છે કોઈ પણ જગ્યાએ સંતોષ નથી ખેડૂતોને સંતોષ નથી વેપારીઓને ઉદ્યોગપતિને સિરેમિક ઇન્ડસ્ટ્રીની જે અત્યારે હાલની સમસ્યા છે કે ઘણી ગંભીર છે કોઈ પણ રીતે વિકાસ થયો હોય તો દેખાય પ્રજા કહે કે વિકાસ થયો છે તો એ સ્વીકારવું પડે મતદારો સર્વોચ્ચ છે કોંગ્રેસ ના પાડી રહી છે વિકાસ નથી વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા નથી ધારાસભ્ય હતા અને તેમણે કહ્યું કે કામ થયા છે પણ કોંગ્રેસ ના પાડી રહી છે પણ વિકાસના કામ કોણે કરવાના હતા અત્યારે નગરપાલિકાની અંદર કોંગ્રેસ છે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હતી 5 વર્ષ સુધી અને શું કર્યું એ કહી શકતા નથી એટલે એમ કે છે કે વિકાસના કામો નથી સ્વીકારે છે એટલી સારી વાત છે અમને એનો આનંદ છે કે કોંગ્રેસના લોકો એ સ્વીકારી રહ્યા છે તરીકે તમારા ઉમેદવાર અહીંયા જે અત્યારે છે એ પૂર્વ ધારાસભ્ય હતા એમણે કામ નથી કર્યા વિકાસના પૂર્વ ધારાસભ્યએ વિકાસના કામ કર્યા જ છે નથી કર્યા એવો કોઈ મુદ્દો નથી પણ વિકાસના કામો વધુ વેગવંતા બનાવવા માટે થઈ અને એ અત્યારે પ્રયત્નશીલ છે કયો મુદ્દો છે જેને પ્રજા વચ્ચે ભાજપ જઈ રહ્યું છે પૂર્વ ધારાસભ્ય જોડાયા છે કયા વિકાસના કામોના આધારે પ્રજા પાસે મત માગશો ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને વરેલી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી સૌના સાથ સૌના વિકાસના સૂત્રોને ચરિતાર્થ કરી અને પ્રજાની વચ્ચે મત માગવા જવાની છે બીજું આપે જે કહ્યું આ વિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીએ શું કહ્યું તો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ મોરબી 4 લેન રોડ આપ્યો ભારતીય જનતા પાર્ટીએ લોકોની સુખાકારી માટે આ વિસ્તારમાં 365 કરોડથી વધારે જે ધારાસભ્યશ્રીએ પોતાના સમયગાળા દરમિયાનના કામો કીધા એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારને નર્મદાનું પાણી આપ્યું ભારતીય જનતા પાર્ટીએ લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર કરી ભારતીય જનતા પાર્ટીએ વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી થયા અને સૌ પ્રથમ મોરબી જિલ્લામાં આવ્યા ત્યારે મોરબીના ચોતરફા વિકાસ થાય એના માટેના તમામ પ્રયત્નો કરી અને યોજનાઓ જાહેર કરી જે આજે પૂર્ણ થઈ છે વિકાસના કામો થયાનો ભાજપ દાવો કરી રહ્યું છે અનેક કામો થયા છે નર્મદાના પાણીથી લઈ 4 લેન હાઈવેની પણ વાત કરવામાં આવી કેટલો વિકાસ થયો વિકાસના નામે મોરબીમાં 0 છે વાસ્તવિકમાં એમને પૂછો કે આરોગ્યની બાબતમાં સિવિલ હોસ્પિટલની મોરબી જિલ્લો બન્યા પછી શું પરિસ્થિતિ છે એમને પૂછો ઈસી ટેકનિકલ હાઈસ્કૂલની આજે શું પરિસ્થિતિ છે એમને પૂછો એલી કોલેજ જે સૌથી જૂની કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ એમાં સરકારે શું કામ કર્યું છે અને એની પરિસ્થિતિ શું છે એમને પૂછો આ વિસ્તારના બાળકોને આગળ કોલેજ કરવા માટે આર્ટ્સ કોમર્સ સાયન્સની આ લોકોને પૂછો શું પરિસ્થિતિ છે વિકાસના કામો થયા નથી પહેલાં તો બ્રિજેશ મેરજા એ જવાબ આપવો જોઈએ પહેલું જ નિવેદન એમનું હતું કે મારા કામો નથી થતા એટલે હું ભાજપમાં જાઉં છું અને આજે 365 કરોડના કામો ગણાવી રહ્યા છે આ બેધારી નીતિ છે વાસ્તવમાં પક્ષપલટું કોઈ પણ ધારાસભ્ય છે એ વ્યક્તિગત સ્વાર્થ માટે વ્યક્તિગત લાભ માટે
અને પોતાના કામ અને પોતાના પરિવારોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે અને મોરબીની 2.5 લાખ પ્રજાને આજે કોરોનાની મહામારીમાં ધકેલી દીધી છે. આજે કોરોનામાં જેટલા લોકો સંક્રમિત થવાના છે, જેટલા લોકોના મૃત્યુ થવાના છે, એના કોઈ જવાબદાર હોય તો બ્રિજેશ મેરજા છે. આજે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે તમને ભારતીય જનતા પાર્ટી, વિકાસશીલ પાર્ટી, જે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ સારું લાગે છે, શા માટે એકવાર ભાજપમાં ગયા હતા તમે? શું કામ આનો જવાબ લઈએ બ્રિજેશભાઈ? બ્રિજેશભાઈ, વ્યક્તિગત આરોપ થઈ રહ્યો છે, સીધો આરોપ લાગ્યો તમારા લીધે આ ચૂંટણી આવી. તમને તમે કહ્યા હતા કે કામ નહોતા થતા તો પછી ભાજપના વિકાસ કાર્યોની તમે અત્યારે 365 કરોડના વિકાસ કાર્યો ગણાવી રહ્યા છે. મેં કોઈ દિવસ કોઈ પ્લેટફોર્મ ઉપર ક્યારેય એમ નથી કહ્યું કે ભારતીય જનતા પક્ષની સરકારમાં મારા કામ થતા નથી. કામ કરાવવા માટેની આવડત જોઈએ, ક્ષમતા જોઈએ. અને જે મારા મિત્ર વાત કરે છે ને, એક આંદોલન ચલાવતા હતા અને અમે કહેતા અમે કોઈ પક્ષ સાથે જોડાઈશું નહીં, અને એ આજે કોંગ્રેસના જિલ્લા મહામંત્રી તરીકે જોડાઈ ગયા છે. અને એના આક્ષેપો તો વાહિયાત છે, અને એને તો 4-4 વાર પક્ષ પલટો કરી ચૂકેલા છે. આ મનોજ પનારા છે, એને 4 વાર પક્ષ પલટો કરેલો છે. ભારતીય જનતા પક્ષમાં હતા તો એ ભારતીય જનતા પક્ષે એને ટિકિટ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ના આપી, એને કારણે ભારતીય જનતા પક્ષ પાસે છેડો ફાડ્યો. ત્યાર પછી એ રાજા જેને કહીએ કે આપણે બેટ લઈને મેદાનમાં ઉતર્યા હતા, બરાબર છે, ત્યારે પક્ષ પલટો કર્યો અને આજે કોંગ્રેસમાં પક્ષ પલટો કર્યો છે. જેનું મોઢું જ ગંધાય છે એ બીજાને શું કહેશે? કુંડુ કાથરોટને હસે જેવી વાત છે. વ્યક્તિગત આરોપો થઈ રહ્યા છે, પણ સ્થાનિક મુદ્દાઓ પર મારે વાત કરવી છે. સ્થાનિક વિકાસના મુદ્દાઓની, સ્થાનિક વિકાસના મુદ્દાઓ કયા મુદ્દાઓ છે જે નથી થયા અને હજુ થવા જોઈએ? બીજેપીના મારા મિત્રો હમણાં કહેતા હતા કે નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર છે, તો આ ભ્રષ્ટાચારીઓને ભાજપમાં લેવાના? અહીંયા ભ્રષ્ટાચારીઓ અને ભાજપમાં જાય અને ગંગાની જેમ સાફ સુથરા થઈ જાય છે. એમણે કહ્યું કામ નથી કર્યા, કામ નથી થતા, એટલે કામને અંદર નગરપાલિકાની અંદર જ્યાં સુધી તંત્ર હતું કોંગ્રેસનું, 1 કરોડ વધારે થયા છે ભાજપના શાસન કરતા. અને આજે તાલુકા પંચાયત સાફ સુથરી અને છેલ્લા 25 વર્ષની અંદર જેટલા ગ્રાન્ટ નથી આપેલી એના કરતાં વધુ ગ્રાન્ટ આપેલી છે. રહી સહી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો આજે સૌથી વધારે ટેક્સ ભરતું મોરબી છે, રાજ્યનો અજળહળતો અન્યાય છે. સ્થાનિક મુદ્દા જે રીતે એમણે કયા, એ સિવાયના બીજા કયા મુદ્દાઓ છે જે ચૂંટણીમાં કોંગ્રેસ લઈને જઈ રહી? સ્થાનિક મુદ્દાઓમાં બ્રિજેશભાઈ મેરજા જે પક્ષ પલટો કર્યો, તો આજે ચૂંટણી આપણે પેટા ચૂંટણી આવી છે તો પબ્લિક અત્યારે પરેશાન છે. કોરોનાની મહામારીમાં ત્યારે આ ચુનાવ આવી, તો અત્યારે એક વફાદાર ને ગદ્દારની ચુનાવ લડી છે અને મોરબીમાં કોંગ્રેસની જીત છે અને બ્રિજેશભાઈ મેરજા હારશે. એનું કારણ એક જ છે કે કામ કોઈ કર્યા નથી અને ભારતીય જનતા પાર્ટીના માણસો આજે સામે ઊભા છે. ને એક દિવસ એ જ એમ કહેતા હતા કે છાપામાં દેતા હતા કે બ્રિજેશ મેરજા ક્યાંય હોય તો કહેજો, અમે એને ગોતી છીએ. એનો જવાબ લઈએ ભાજપ પાસેથી. એમણે એવું કહ્યું કે વિકાસના કામોનો જે તમે આરોપ લગાવવાનો જવાબ આપ્યો નગરપાલિકાનો, બીજી વાત કે બ્રિજેશભાઈ ખોવાઈ ગયા તમે લોકો જ કહેતા? નહીં, આ કોંગ્રેસના જ આંતરિક ખટપટ હતી, કોંગ્રેસની જ આંતરિક ખેતતાણ હતી, કોંગ્રેસના જ લોકો આ બેનરો મારતા હતા. બીજું જે મારા મિત્રએ કીધું એમ કે આ દેશ નક્કી કરશે કે વફાદાર કોણ ને ગદ્દાર કોણ, તમારે નક્કી નથી કરવાનું. તમારા પક્ષ પલટુઓ તમારી અંદર ભાજપમાંથી આવી ગયા, તમે શંકરસિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવો ત્યારે એ વફાદાર, અને આજે બ્રિજેશભાઈ તમારામાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવે તો ગદ્દાર. એ કેવી રીતે ગદ્દાર કોણ છે એ દેશ નક્કી કરે છે. 377મી કલમની કાશ્મીરમાંથી નાબૂદ કરવા માટે જે લોકો આપે જે પ્રયત્નો સંસદમાં કર્યા એ દેશે જોયા છે. રામ મંદિરનો ચુકાદો ન આવે એના માટે આપના નેતા સલમાન ખુરશીદ નહીં. સ્થાનિક મુદ્દા કેમ નહીં? આ દેશની ચૂંટણીમાં એક ધારાસભ્યનો મત રાજ્યસભાની અંદર વોટિંગમાં થાય છે, એટલે એ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જ જોઈએ. રાષ્ટ્ર સાથે દેશ સ્થાનિક મુદ્દાઓ જોડાયેલા છે. અને બીજું, જે મિત્ર એમ કહે છે વફાદાર કોણ, એને હજી યાદ દેવરાવવા માંગુ છું કે તમે લઘુમતી તુષ્ટિકરણની નીતિ કરી છે, તમે ત્રિપલ તલાકનો વિરોધ કર્યો છે, તમે કોમન સિવિલ કોડના વિરોધી રહ્યા છો. આ દેશ 100% નક્કી કરશે, મોરબીની જનતા નક્કી કરશે કે વફાદાર કોણ અને ગદ્દાર કોણ. આનો જવાબ આપણે લલિતભાઈ પાસે લઈશું. કાકા, તમે ધારાસભ્ય છો, જે રીતે આરોપ લાગી રહ્યા છે ગદ્દારની વાત તમે કરો છો, પણ ભાજપ કહે છે કે કોંગ્રેસે દરેક જગ્યાએ વિરોધ કર્યો અને એ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા રાજ્યસભામાં બ્રિજેશ મેરજાએ સાથ આપ્યો. એમની 63 વર્ષની ઉંમરે 15 વર્ષના જાહેર જીવન પછી ખબર પડી કે હવે આ વિકાસની પાર્ટી છે. આટલા દિનો ખબર પડી, એટલે આપણે એમની બુદ્ધિમત્તા અથવા એમની શાર્પનેસની આપણે વિચાર કરવો પડે. કે એકવાર તો તમે ગયા હતા 14માં ભાજપમાં, તેથી આ ભાજપમાં શું વાંધો આવ્યો? તો પાછા કોંગ્રેસમાં આવી ગયા, તેથી આ વિકાસશીલ પાર્ટી નહોતી, તેથી આ વિનાશની પાર્ટી હતી, કે તમારે પાછું કોંગ્રેસમાં આવવું પડ્યું? 14માં ભાજપમાં ગયા, ભાજપમાંથી ફાયવું નહીં અને 14માંથી પાછા કોંગ્રેસમાં આવીને ધારાસભ્ય થયા. અને પછી એમ કહે છે કે હવે વિકાસની પાર્ટી માટે હું ગયો, તો 14માં ભાજપ વિનાશની પાર્ટી હતી.
બીજો એક જવાબ જે હિરેનભાઈએ કહ્યું કે તમારા ઉપર આરોપ લગાવ્યો, કોંગ્રેસ હંમેશા દેશ વિરોધી જે કામ કરી રહી છે સીધો આરોપ લગાવ્યા. તમે કહો છો બ્રિજેશભાઈ ગદ્દાર એ કહે છે પાર્ટી જ ગદ્દાર છે, સાથ નથી આપતી. જુઓ તમે, એ તો સૌના વિચારોની વાત છે. પાર્ટી રાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટી જેને દેશ માટે પોતાના સર્વોચ્ચ નેતાની બલિદાન દીધું છે, તમને લોહી નથી નીકળ્યું કોઈ દી. અને વાતો કરવી ગદ્દારીની, આ દેશની અંદર કોંગ્રેસે જે બલિદાન આપ્યું છે, કોંગ્રેસના સર્વોચ્ચ નેતા ઇન્દિરા ગાંધીએ પોતાના આત્મ પોતાની જાન સુધી લડ્યા છે, રાજીવજી પોતાની જાન ગુમાવી છે આ દેશ માટે, આ આ બતાવવાના અને જાવવાના જુદા છે. જે રીતે વાત કરી બ્રિજેશભાઈ તમારા ઉપર આરોપ લગાવ્યો, 14માં તમે અહીંયા ભાજપમાં હતા, કોંગ્રેસમાં ગયા, ફરી ભાજપમાં આવ્યા, એ પ્રકારની વાત કરી. મારા મિત્ર લલિતભાઈ કગથરાને પૂછું છું કે તમે કેટલા પક્ષ પલટા કર્યા છે. સૌથી પહેલા ભારતીય જનતા પક્ષમાં, પછી ભાજપમાં, પછી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ, બળવો, કોંગ્રેસમાંથી અપક્ષ, અપક્ષમાંથી પછી કોંગ્રેસ. આ ક્યાં મોઢે પક્ષ પલટાની વાત કરે છે? ખેડૂતોને ગુમરાહ કરવા, ખેડૂતોને જેને કહીને કે ભોળવવા, એ સિવાય કોઈ ખોટી રાજનીતિ છે આમની. અને લોકો જાણી ગયા છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનું કમળ પૂર્વ હારમાં ખીલવાનું છે, એના માટે જ આ લોકો હવા ત્યાં મારી રહ્યા છે, અત્યારથી હાર ભાળી ગયા છે. અને મોરબી માળિયા, મોરબીમાં જે વાત થઈ તો મોરબીમાં મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે, એના માટે 50 વીઘા જમીન પણ ફાળવી દેવામાં આવી છે. આ ભારતીય જનતા પક્ષની સરકારે મોરબીને જે આપ્યું છે, મોરબીમાં આજે જુઓ તમે, હમણાં મારા મિત્ર વાત કરતા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો મોરબીમાં ઇલેક્ટ્રિકસિટીના ક્ષેત્રે જુઓ, PGVCL માં આખા ગુજરાતમાં વધુમાં વધુ, આખા ગુજરાતમાં વધુમાં વધુ સબસ્ટેશનો અહીં છે. એથી આગળ આવનારા દિવસોમાં મોરબીમાં અમે PGVCLનું એક ડિવિઝન છે ને, અમે બીજું ડિવિઝન મંજૂર કરી રહ્યા છીએ, 5 નવા સબસ્ટેશનો આપી રહ્યા છે. આ વિકાસની રાજનીતિ છે, ભારતીય જનતા પક્ષની રાજનીતિ છે. કોંગ્રેસને તો ધૂતરાષ્ટ્ર જેવા છે, આંખે પાટા બાંધેલા આગેવાનો છે, એને આ વિકાસ દેખાતો નથી. માત્ર ને માત્ર સારું કામ કરતા હોય એના ટાટિયા ખેંચવા અંદરની ખટપટ ખદબદે છે, ખટપટ થઈ રહી છે. જયંતિભાઈ આરોપ લગાવ્યા છે, ખટપટની વાત કરી રહ્યા છે. બ્રિજેશભાઈ કહે કોંગ્રેસમાં આંતરિક ખટપટ છે ને, એટલે કોંગ્રેસ હારશે. એ આંતરિક ખટપટ કોંગ્રેસમાં નહીં, ભાજપની અંદર અત્યારે મોરબી માળિયાની પ્રજા જોઈ રહી. ખટપટની હારામાળ તમે જુઓ, નીચેથી ઉપર સુધી નજરે દેખાઈ રહી છે. કોંગ્રેસની અંદર જે કાંઈ ખટપટ હતી એ બધી ભાજપ થઈ ગઈ. આજે કોંગ્રેસ અણીસૂદ છે, અને એક પણ કાર્યકરને કોઈ પણ રીતે આ જનૂનથી જે ચૂંટણી લડે છે, અમે સ્થાનિક મુદ્દા, અને જો કાંઈ વિકાસ થયો હોય તો મતદારો, સુપ્રીમ કોર્ટ, મતદારોની અંદર અમે જાય છીએ, મતદારોનો પ્રતિભાવ મળે છે, એની અંદર અમને સ્પષ્ટ જવાબ મળે છે કે કોંગ્રેસની અંદર, કોંગ્રેસ જ અત્યારે ભાજપના ભરતી મેળો થઈ ગયો છે. ધારાસભ્ય, નગરપાલિકા, જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસમાંથી લઈ, અને એ જો મજબૂત પાર્ટી હોય, વિકાસશીલ પાર્ટી હોય, મજબૂત કાર્યકર હોય, તો શા માટે કોંગ્રેસના કાર્યકરોને રોજેરોજ તોડીને એનામાં ભાજપ ભરે છે? આનો આ એક બીજો મુદ્દો પણ છે, કેમ કોંગ્રેસના આગેવાનો ભાજપ જતા રહે? કોંગ્રેસ સાચવી નથી શકતી, તમે પણ પક્ષ પલટા કરે એવો આરોપ બ્રિજેશભાઈ લગાવ્યો. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં કેમ જવું પડે? શું તકલીફ છે કોંગ્રેસમાં? એટલો બધો આંતરિક વિખવા છે. કોઈ ચડી બન્યાન તારી ટોળકી આવે ને તમારું ઘર લૂંટી જાય, અને તમે પોલીસમાં ફરિયાદ કરો કે તમે ઘર નથી સાચવી શકતા, એટલે તમારી ચડી બન્યાન તારી ટોળકી આવીને લૂંટી ગઈ. સાહેબ, ભારતીય જનતા પાર્ટી આ એ પાર્ટી, એક વખત ચીમનભાઈ શુક્લ 20-20 દિવસ ઉપવાસ ઉપર બેઠા હતા, એક પક્ષ પલટામાં મગન સોનપાલના નામે, એ આજે ખરીદ વેચાણ સંઘ થઈ ગયો છે. બધા જ સિદ્ધાંતો વાત નેવે મૂકીને, ગમે તેવી કક્ષાનો માણસ હોય, ગમે તેટલો નબળો માણસ હોય, ગમે તેવો ભ્રષ્ટાચારી હોય, જે ભ્રષ્ટાચારીનો આરોપ મૂકીને પરસોત્તમ સાબરિયાને જેલમાં ગાલી દીધા હોય, એ જ પરસોત્તમ સાબરિયાને પાછા ભાજપમાં આવે એટલે પવિત્ર, એ જ કુંવરજી બાવળિયાને જેલમાં ગાલી દીધા હોય ભાજપે, એ ભાજપમાં પાછા આવે એટલે પવિત્ર. ભારતીય જનતા પાર્ટીએ બધી વાત પૂરી મૂકી, માત્ર ને માત્ર સત્તા માટે ભૂખ્યા વરુની જેમ કોઈ પણ સ્ટાન્ડર્ડ વગર, અમારા જ આ કિશોર ચીકલિયા માટે થઈને બ્રિજેશ મિર્ઝા જે શબ્દો વપરાતા હતા એ શબ્દો વાપરતા હતા, આજે કિશોર ચીકલિયાના ખંભે બેસીને નીકળે છે. આજ કેતન માટે, આજ કેતન વિલેપરા એવું કહેતા હતા કે મોરબીનું અંદર સત્યાનાશ કરી નાખ્યું, મોરબીમાં વિકાસ ન થયો. આજ કેતન વિલેપરા માટે તમે જે શબ્દો વાપરતા હતા, આજે કેતન વિલેપરાને તમે ખોરે બેસાડો છો. આ ક્યાં જાતની તમારી નીતિ છે? સત્તા મેળવવા માટે કોંગ્રેસમાંથી
કોઈ પણ વ્યક્તિઓ જેના ઉપર તમે આરોપ લગાવ્યો હોય એને ભાજપ સ્વીકારી લે છે? ભાજપ કોઈ પણ લોકોને સ્વીકારે એવી વાત નથી. સંઘની પરંપરા રહી કે જૈસા હૈ વૈસા લેના ઓર જૈસા બનાના હૈ વૈસા કરના. જ્યારે રાષ્ટ્રીય વિચારધારાની વાત આવે, લલિતભાઈ અમારા પાર્ટીના હતા, આ કેડી પણ અમારા પાર્ટીના કાર્યકર છે અને આ મનોજ પનારા પણ અમારા પાર્ટીના કાર્યકર હતા, બરાબર? એટલે કહેવાનો હેતુ એ છે કે કોંગ્રેસમાં ગયા પછી આ મિત્રોના કપડા આના મન મેલા થઈ ગયા છે. આ મનોજ પનારા જમ્મુની જાહેર સભામાં એમ બોલતા કે એક દેશ મેં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા. પૂછો મનોજ પનારા ને બોલ્યા છે કે નથી બોલ્યા જાહેર સભામાં? અને મનોજ પનારા અત્યારે રાષ્ટ્રીય વિચારધારાનો વિરોધ કરે છે. અફસોસ થાય છે મને કે આ મિત્રો કોંગ્રેસમાં ગયા પછી આની માનસિકતા કેવી બદલી ગઈ છે. નહીં પણ એટલે પછી તમે જેને આ બધા તમારામાંથી ગયા પછી ત્યાંથી બધાને લઈ આવવાના, આ રીત કેટલી સાચી? લઈ આવતું કોઈ નથી, સાંભળો તમે. આવે છે ત્યાંથી નારાજ થઈને આ બધા આવે છે, કારણ કે કોંગ્રેસનો ખદબદતો જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર જે લોકો સહન ન કરી શક્યા એ લોકો અંતે કોંગ્રેસમાંથી છૂટીને પાછા ભાજપમાં આવી જાય છે. જવાબ લઈએ મનોજભાઈ, તમારા પર વ્યક્તિગત આરોપ લાગ્યો, તમે ભાજપમાં હતા અને કોંગ્રેસમાં અત્યારે ગયા. અમે કાર્યકર્તા હતા, ભાજપના કાર્યકર્તા હતા, લલિતભાઈ કોંગ્રેસના કાર્યકર્તા. અમે પક્ષ પલટો જ્યારે કર્યો છે અથવા તો અમે પાર્ટી છોડી છે ત્યારે સામાન્ય કાર્યકર્તા હતા. અમે કોઈ હોદ્દામાં નહોતા અને કાર્યકર્તા કે હોદ્દા કે વર્કર તરીકે અમારે ક્યાં જવું એ અમારે પોતાએ ડિસાઇડ કરવાનું. મારી વાત એ છે પક્ષ પલટો કોને કહેવાય. 2.5 લાખ પ્રજા મતદારો તમને 5,000, 4,000, 3,000 મતથી ચૂંટાડે અને પછી તમે રાજ્યસભા ટાણે પ્રજાનો દ્રોહ કરો છો, મતનો દ્રોહ કરો છો. 5 વર્ષ બ્રિજેશભાઈએ પ્રજાનું કામ કર્યું ને પછી એનો આત્મા જાગે અને વિકાસની પાર્ટી ગમતી હોય તો ભલે જાય, એનો વાંધો નથી. બીજી વાત, મિત્રો મારા કહી રહ્યા છે કે કોંગ્રેસમાં આંતરિક કલે છે. આંતરિક કલે તો એનામાં છે. કાલે સ્મૃતિબેન આવ્યા હતા, મેરજા સાહેબ સ્ટેજ ઉપર પણ નહોતા. આ વાસ્તવિકતા છે. આંતરિક કલે તો અડધી ભાજપ કોંગ્રેસનું કામ કરી રહી છે એને ખબર છે. આંતરિક કલે હોય તો જયંતિભાઈ જયરાજભાઈ આજે 5-5 વાર કોંગ્રેસમાંથી લઈ રહ્યા છે. 30-40 વર્ષનું એનું જાહેર જીવન છે, આજે પણ અડીખમ કોંગ્રેસમાં છે. આંતરિક કલે કોંગ્રેસમાં નહીં, આંતરિક કલે ભાજપમાં છે. અમારા જેવા સક્ષમ કાર્યકર્તાઓને એને ગમતા નથી. એને નબળો માલ, લબાડ માલ નથી જોતો, એવો કચરો બધો ભેગો કરવો છે. મજબૂત તાકાતવાર માણસો એની પાર્ટીમાં ટકતા એટલે નથી, કારણ કે એમને ખબર છે કે આ લોકો તો આગળ આવશે તો અમારી હાલશે નહીં. લલિતભાઈનો બી જવાબ લઈ લો. લલિતભાઈ તમારા પર બી વ્યક્તિગત આરોપ લગાવે, આ વ્યક્તિગત આરોપ એટલે જવાબ લઈ લો. જો હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, મારા મિસિસ કોર્પોરેટર હતા, આજે પણ હું છાતી ખોલીને ગર્વથી કહું છું કે હું ચિમન શુક્લનો શિષ્ય હતો. હું એ ભાજપમાં હતો જે અટલ બિહારી વાજપેયીની વાત કરતા હતા. હું એ ભાજપમાં હતો કે જે પૂનમચંદ કોટકની ભાજપ હતી. હું એ ભાજપમાં હતો જે કેશુભાઈ પટેલની ભાજપમાં હતો. આ નિમ્ન કક્ષાના વિચારસરણી વાળા લોકો ભેગા થઈ ગયા છે, માત્ર ને માત્ર સત્તા અને સત્તા માટે વરુની જેમ ભૂખા ફરે છે. અને ગમે તે કક્ષાના લોકો, ગમે તે લેવલના લોકોને પણ ભાજપમાં સ્વીકારવા માટે તૈયાર છે. જે પક્ષ દ્રોહ એને કહેવાય કે મેં ક્યારેય ચૂંટાઈને દ્રોહ નથી કર્યો. હું રાજપામાં ગયો, હું રાજપામાં 100% ગયો, પણ શંકરસિંહ વાઘેલા જયારે સ્લીપ થયા ત્યારે એની સાથે એક ભાગ પડ્યો, ત્યારે એની સાથે રાજપામાં હતો. હું અપક્ષ 100% લઈડો છું, 100% લઈડો છું, પણ ભાજપની ચાર પકડવા નથી ગયો. હું આપને એક કહેવા માગું છું કે મોરબીની જનતા બહુ સારી રીતે જાણે છે. બંને નેતાઓએ કહ્યું કે તેઓ કાર્ય કરે હતા, તમારે ધારાસભ્ય તરીકે એવી શું જરૂર પડી ભાજપમાં જવા? મારા મિત્રને વાણી વિલાસ કરવા ટેવાયેલા છીએ, વાતનું વતેસર કરવા ટેવાયેલા છે, એ એને મુબારક છે. હું મારા સંસ્કાર ક્યારેય લજ્જિત નહીં કરું. અને રહી વાત મારા માટે જે વાત થઈ છે એ મારા માટે, એ મેં ભારતીય જનતા પક્ષમાં જોડાણા પહેલાં મને જે લોકોએ ધારાસભ્ય પદ આપ્યું હતું ને એ મેં ત્યાગ કરી દીધો છે, બલિદાન આપી દીધું છે. ગામનો સરપંચ કે ગામ પંચાયતનો સભ્ય પણ ધારાસભ્ય પદનું બલિદાન કરતા પહેલા અચકાય એવું ધારાસભ્ય પદ મેં આ લોકોને એક ઝાટકે સોંપી દીધું છે. અને ફરીથી હું લોક ચુકાદો મેળવવા જઈ રહ્યો છું. લોક ચુકાદો મેળવવા માટે મને લોકો તરફથી ઠેર ઠેર ભારે મોટું સમર્થન મળી રહ્યું છે અને એને પૂર બહારમાં કમળ ખીલી રહ્યું છે, એનાથી આ લોકો પલાયન થઈ. એમણે બે મુદ્દા કયા, આંતરિક વિખવાદ ભાજપમાં છે, કાલે સ્મૃતિ ઈરાનીની સભાથી તમે એમાં નહોતા, એ પ્રકારના આંતરિક વિખવાદનો આરોપ એ લોકો લગાવે છે. એ તો આ લોકોને એક તો પ્રાથમિક જ્ઞાન જ નથી. કોઈ પણ સ્ટાર પ્રચારકો આવતા હોય ને, અહીંયા ઉમેદવાર ન હોય, સ્ટાર પ્રચારક આવતા હોય
તો સ્ટાર પ્રચારકના ચૂંટણી ખર્ચમાં ઉમેદવાર જાય ને તો ચૂંટણી પ્રચારના ખર્ચમાં ઉમેદવારનું ગણાય જાય, એટલા માટે આવા ટેકનિકલ પોઈન્ટને કારણે અમે હાજર નહોતા. બાકી હું સ્મૃતિજી ઈરાનીને અમે મળેલા છીએ, અમે સાથે જ હતા. આ બધી બાબતો આવા લોકોને જેને જ્ઞાનનો જે પ્રાથમિક જ્ઞાનનો અભાવ છે, માત્ર ખોટા આક્ષેપો કરવા છે, બડાપા કાઢવા છે. અને આજે તો તમે જુઓ ખેડૂતોને જે વાત કરે છે, તો ખેડૂતોના 2010-11 જુઓ અને 2020-21 જુઓ તમે. આજે ટેકાના ભાવ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ને 250 ટકાનો એમાં વધારો થયો છે. મારી પાસે આંકડા છે, આજે કપાસના ભાવ 3 ગણા થયા છે, મગફળીના ભાવ 3 ગણા થયા છે. માત્ર ને માત્ર ખેડૂતોના પ્રશ્ને મગરના આંસુ સારતા આ લોકોને કોઈ ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ મગરના આંસુ સારે છે. જે મુદ્દા કયા ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ મગરના આંસુ સારી રહી? કોંગ્રેસની વાત નથી કે ભાજપની. મોરબી માળિયા તાલુકો આજે નજરે જોવે છે. માળિયા તાલુકામાં 24,000 ખેડૂતો છે. આ વર્ષે માળિયા તાલુકામાં સીસીઆઈનું કેન્દ્ર ખોલ્યું, ખાલી 624 ખેડૂતોને કપાસ લેવાનો. આ એના સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ, આ એક પ્રજાની ખેડૂતોની બનાવટ છે. અને નજરે ખેડૂતોને 600 રૂપિયાનો કપાસ વેચવો પડ્યો છે આખા માળિયા તાલુકાને. 4 વર્ષથી પાક વીમો મળ્યો નથી અને આ ખોટે ખોટી અફવાઓ ફેલાવી અને ખેડૂતોને ડબલ આવક. યુરિયાના ડબલ ભાવ છે, ડીએપીના ડબલ ભાવ છે, દરેક વસ્તુના ડબલ ભાવ છે. પરંતુ ખેત ઉપજના જે ભાવ, ખેત ઉપજના ભાવ દિવસે દિવસે ઘટતા જાય. કપાસ હોય, મગફળી હોય, આજે ખેડૂતને ઘણા નીચા ભાવે માલ વેચવો પડે છે. અને તમે ખેડૂત જ ને જઈને પૂછો, ભાજપ કોંગ્રેસની વાત નથી, એની ખેડૂતની આંતરડી કકડી રહી છે. અમે નજરે જોઈ, અમે ડિબેટના અંતિમ ભાગમાં જઈ રહ્યા છીએ. જે મુદ્દો છે, કયા મુદ્દાના આધારે પ્રજા તમારા પર ફરી ભરોસો મૂકે, કયું કારણ રહેશે? તમે પક્ષ પલટો કર્યો, ધારાસભ્ય પદ ત્યાગ્યું, તમને ચૂંટ્યા હતા પ્રજાએ, ફરી વાર તમને શું કામ સમર્થન આપે અને કેટલો વિશ્વાસ છે જીતનો? ભારતીય જનતા પક્ષના સેંકડો કાર્યકરોએ કેન્દ્રમાં ભારત સરકારના નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સરકાર અને ગુજરાતમાં શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના વડપણ હેઠળની ગુજરાત સરકારે, ભારતીય જનતા પક્ષની સરકારે અનેક લોકલક્ષી કામો કર્યા છે. એ કામોના આધારે અમે લોકો પાસે મત માગવા જઈ રહ્યા છીએ અને લોકોનું જનસમર્થન પ્રચંડ સ્વરૂપે અમને અત્યારથી સાંપડી ગયું છે. આ દિવાલ ઉપરનું સત્ય છે કે આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો મોરબી માળિયામાં ધ્વજ લહેરાવવાનો જ છે. વાત એટલી જ નથી, પણ જે આ લોકો વાતો કરે છે, કોઈ અભ્યાસ નહીં, માત્ર ખેડૂતોને ગુમરાહ કરવા, માત્ર વાતોના વડા કરવા, ત્યારે અમારી પાસે નક્કર કામગીરી છે. અમે આવનારા દિવસોમાં જે રીતે મારી પદ્ધતિ છે કામ કરવા માટેની, જે રીતે મારી કામ કરવાની પદ્ધતિ છે, 365 કરોડના કામો લઈ આવ્યો છું. તો આવનારા દિવસોમાં આ મેડિકલ કોલેજ મંજૂર કરી છે અને કાર્યવિંત કરાવીશ. અમારા પીપળી રોડનો જે પ્રશ્ન છે, એ 4-લેનનો રોડ બને એ માટેના ચક્રો ગતિમાન કરીશ. એટલું જ નહીં, પણ અહીં જે વાત કરી મનોજભાઈ પનારાએ, તો ઉમેદવાર પણ પક્ષ પલટો કરી ચૂક્યા છે. આ બધી વાતો છે ને, એ કુંડુ કાથરોટને હશે એવી વાત છે. સામે બેઠેલા એકેય પક્ષ પલટા વગરના નથી, અને એને આ લોકોને આ ખોટી વાતો કહેવાનો, વાહિયત વાત કહેવાનો કોઈ અર્થ નથી. માત્ર બરાડા પાડવા, માત્ર લોકોને ગુમરાહ કરવા, એ સિવાય કોઈ મુદ્દો જ કોંગ્રેસ પાસે નથી. આજે પ્રજાને પછી અમે જઈએ છીએ તો હું ચોક્કસ કહું છું કે મંજિલ વહી હૈ, કામ ભી વહી હૈ, સિર્ફ બદલા હૈ રાસ્તા, રફ્તાર વહી હૈ. જે રીતે વાત કરી, ભાજપ દાવો કરી રહ્યું છે, તમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો, પક્ષ પલટાવાળો મુદ્દો અહીંયા નથી, કારણ કે બધાએ પક્ષ પલટો કર્યો છે. કયા મુદ્દાના આધારે કોંગ્રેસને સમર્થન મળશે? સમર્થન કયા આધારે, કયા મુદ્દાના આધારે તમને સમર્થન મળશે? કેમ પ્રજા મત આપે? ખરેખર ક્યાંય કોઈ પણ ગામમાં ભાજપના ઉમેદવારને પ્રવેશ નથી અને પ્રજાએ, મતદારોએ જયકારો આપ્યો છે અને કોઈ પણ હિસાબે નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે. ભાજપના ધારાસભ્ય તરીકે નો એન્ટ્રી, અને નેતાઓ જાય છે, તમારે ઉમેદવારનું શું કામ છે? અને જો ઉમેદવારને લઈને જો પ્રજા વચ્ચે ન જઈ શકતા હોય તો પક્ષ પલટાવવાનો મુદ્દો એ પ્રજાનો આક્રોશ બતાવે. કોંગ્રેસને કયા આધારે મત મળશે? તમને કેમ મત આપે પ્રજા? મારે મત લેવાના જે કારણો છે, હું સ્થાનિક 50 વર્ષથી મોરબીમાં રહું છું. કોંગ્રેસ પાર્ટીમાં 35 વર્ષથી એક વફાદાર સૈનિક છું અને બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પાર્ટી અને મતદારોને ગદારી કરીને, ગદારી સામે વફાદારીનો મુદ્દો અમારો ચૂંટણીનો છે, ખેડૂતોનો મુદ્દો છે, વેપારીઓનો લોકડાઉનમાં મુસીબત છે એનો મુદ્દો છે, અને નાના મોટા સિરેમિકના ઉદ્યોગો,
કે જે કાંઈ અત્યારે મોરબીની પરિસ્થિતિ છે એની અંદર અમે સ્થાનિક પ્રશ્નોને વેગ આપવા માટે અને મોરબીને ફરીથી પેરિસ બનાવવા માટે અમે મુદ્દો લઈ જવાના છે. જે રીતે વાત કરી બંને પક્ષોના દાવા છે, જે વિકાસની વાત છે, બ્રિજેશ મિરજા કહી રહ્યા છે કે વિકાસ થયો છે અને વિકાસના કારણે તેમને સમર્થન મળશે, જ્યારે કોંગ્રેસ કહી રહ્યું છે વિકાસના કામો થયા નથી અને સ્થાનિક પ્રશ્નોના આધારે કોંગ્રેસ પ્રજાનો મત માંગવા જશે. ત્યારે જોવાનું રહેશે કે 3 તારીખે પ્રજા કોને સમર્થન આપે છે અને કેટલું સમર્થન આપે છે તે 3 નવેમ્બરે મતદાન બાદ સ્પષ્ટ થશે. જી 24 કલાકની વિશેષ આજમાં હાલ બસ આટલું.